મુંબઈ મલાડની સ્કૂલના વિદ્યાર્થી પ્રેમી પંખીડા વડોદરા રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસના હાથે ઝડપાયા. પ્રેમી પંખીડાને તેમના વાલીઓને સોંપવાની તજવીજ હાથ ધરી છે. મુંબઈ મલાડ ખાતે રહેતો અને ધોરણ 11માં ભણતો રંજન જગદીશ કુશવા તેની સ્કૂલમાં સાથે ભણતી પ્રેમિકા વિદ્યાર્થિનીને લઈને તેના મિત્રની મદદથી સૌરાષ્ટ્ર મેલમાં ગોરખપુર ભાગી જતા વડોદરા રેલવે સ્ટેશન ખાતે સૌરાષ્ટ્ર મેલમાં ઝડપાયા હતા. આ વિદ્યાર્થી પ્રેમી પંખીડા વડોદરા રેલવે સ્ટેશન ખાતે કોઈ કારણસર ઉતર્યા હતા, જ્યાં રેલવે પોલીસે પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસે આ બંને પર શક જતા રોક્યા હતા. તેઓની પૂછપરછ કરતા તેઓ ગભરાઈ ગયા હતા અને પોતે મુંબઈ મલાડથી ભાગી આવ્યા હોવાનું પોલીસને જણાવતા પોલીસે પ્રેમી પંખીડાને પકડી લીધા હતા અને તેમની પાસેથી રહેઠાણના સરનામા મેળવી તેમના વાલી તથા મલાડ પોલીસનો સંપર્ક સાધી આ બનાવની જાણ કરવામાં આવી હતી. બે છોકરા છોકરી તેમજ એક અન્ય છોકરો ટ્રેનમાંથી ઉતરતા જેઓને શંકાસ્પદ જણાતા પૂછપરછ કરતા એવું જાણવા મળેલ છે કે બંને છોકરા છોકરી મલાડથી એમના માતા પિતાને કહ્યા વગર ઘરથી ભાગી ગયેલ છે અને વાંકાનેર ખાતે એમના મિત્રને ત્યાં રોકાયેલા હતા, જ્યાંથી એ લોકો વાંકાનેરથી ગોરખપુર યુપી ખાતે જવાના હોય અને એ બાબતે પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ છે કે છોકરીના મેરેજ એના માતા પિતા અન્ય કોઈ જોડે કરી દેવાનું હોય અને છોકરી હાલ 9મા ધોરણમાં જ ભણતી હોય અને એની ઈચ્છા લગ્ન કરવાની ના હોય, જેથી એના પડોશમાં રહેતા છોકરા જોડે એ ભાગી ગયેલ છે. જે બાબતે એ ભાગવા બાબતે એની ફરિયાદ મલાડ પોલીસ સ્ટેશનમાં છોકરીના મા બાપે દાખલ કરાવેલી હતી અને હાલમાં અત્રેના પોસ્ટે દ્વારા મલાડ પોલીસને જાણ કરવામાં આવેલ છે, તેમજ એમના માતા પિતાને બી જાણ કરવામાં આવેલ, જેઓ એનો કબજો સંભાળવા માટે આજરોજ આવી રહેલ છે.